જિંદગીમાં કોઈ સમસ્યા ઉભી થાય ને મિત્રો, તો એને ઉભી જ રહેવા દો. ઉભી રહી રહી અને થાકીને આફૂડી બેસી જાય. મિત્રો, પત્નીને વશમાં કરવાનો એક સરળ ઉપાય આજે હું તમને કહું છું. અરે, ખોટી અપેક્ષા રાખો માં એ અશક્ય વાત છે. પૈસા ન હોવાને લીધે ભણતર છોડનારા તો ગણાય જોયા, પણ પૈસા ન હોવાને લીધે દારૂ ને ગુટકા ને સિગરેટ છોડતા કોઈ નથી જોયા. જો મિત્રો, તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું, કીધું બધાય પૂછશે કે શું થયું. ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ, આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્ન ની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ત્યાં કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્ન ની વિધિ ની તમામ વસ્તુઓ મળશે ભાઈ. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે? કે ઉઠ, ઉભો થા, તારી નીચે પડી છે. હમણાં એક બસ ની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટ નો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતર માં જવા દે. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એને મૈડા વગર નો હાલે. કઈક તો આ બીડી પીવા વાળા એ લોહી પીધા. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુ હાથ ને એમ કઈ કાઢી નાખ્યો કે આખું વરા તારી બેન હું આવી, પણ રક્ષાબંધન ના દિવસે જ ન આવી. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી જીપીએસસી નેટ સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં ભોય છો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં ભોય છો. બે એક જ વસ્તુ છે. પત્ની એના પતિ ને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહી, કેટલીક સારી. બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી બે લઈ આવું. પાડોશી પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જ્યાં પાડોશી પાડોશણ ને કામ આવવા માંડે. વાંઢાવને મોડા લગ્ન ની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોટલી ને જો તોડીને જ ખાવાની છે, તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે, એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટર ને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. પતિ નો હાથ રાખડી થી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ તમારા ભાઈ. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડે થી. લાઈન મારવાની 3 રીતો, પેન્સિલ થી, પેન થી અને માર્કર થી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણા મારા જેવા શરીફાઈ હોય. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે, એ જ નથી ખબર પડતી. પુરુષો માટે ઘેર બેઠા પુષ્કળ પૈસા કમાવાની તક,
પત્ની ના કપડા નું કબાટ ગોઠવો અને મેળવો અનલિમિટેડ પૈસા. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને નો કરો તો યાદ રાખે. જો સાસુ માં એમ કે કુમાર શરમાતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ આયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. શું મિત્રો, તમારે માથાના વાળ કાળા ભમર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી, મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ કેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. પતિ એની પત્ની ને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી, ફરિયાદ કરી કરીને થાકી ગઈ. ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજિયાનું યાદ આવવું. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો એ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીકતા, એટલે આવું હોય. બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. છાના માના બેસો, આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. શું મિત્રો, તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો લો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે. તો પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું, તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટરને બતાવી. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. હમણાં એક ગીત આવ્યું હતું કે મોકા મિલે તો બધો બતી. અરે બધો બતી નહીં, અહીંયા મોકો મળે ને તો બથો બતી આવે છે મારા બેટાઓ. એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થાઓ કે મૂકી જાઓ.
આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. હમણાં રાત્રે 3 વાગે હું ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જય, જેઠ પછી શું આવે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી. એક છોકરો પોસ્ટ ઓફિસ માં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે, હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી યાર જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો ઈ મારવા દોડે. આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે, 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે. પછી દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને, એને મેં પાસ કરી. અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરીની વાત કરું છું. છોકરા ને છોકરી માં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પા ને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈ ને 40% આવી ગયા, 35 જ જોતા હતા. અલગ અલગ મેસેજ કરતી પ્રજાતિ જોવો સાહેબ. હા કેવા વાળા, યસ કેવા વાળા, યો કેવા વાળા, હમ કેવા વાળા, અને છેલ્લે કેવા વાળા. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી, એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણી યારે ગ્લાસ અને ટ્રેનમાં સંદાસના ડબલા બાંધીને રાખવા પડે. સાચે સાચું કેજો, લોકોના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને. હે હે, આ દુનિયામાં 2 વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. પત્ની કે આખી દુનિયાનો વજન કેટલો હોય છે? પતિ કે 80 કિલો. ઓલી કે કેમ? બોલો કે તું જ મારી દુનિયા છો. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા, એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસો પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે સાબાસી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો મૂકવા આવ્યા હતા. ગરમી ને બફારો એટલો છે ને કે બરફ ના ભજીયા ખાવાનું મન થાય. એક ભાઈએ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા, કે લાઈટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. જોઈ લઈશ તને, આ ઈ ડાયલોગ છે કે જે માણસ ને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે. એક બેન એક્ટિવા ની બેટરી બદલાવવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે 1 સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી, તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ.
તો અમે હું કઈ હડપીય સંસ્કૃતિ માંથી આવી છી? અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પણ એક જમાનો આપણો હતો સાહેબ, કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપીય સંસ્કૃતિ માંથી આવી છીએ? મારા મલક ના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે. પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હૈ, કે ખ્યાલ તો દિમાગ મે આના ચાહીએ, તો ફિર દિલ મે ક્યું આતા હૈ? કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હૈ, કે ખ્યાલ તો દિમાગ મે આના ચાહીએ, તો ફિર દિલ મે ક્યું આતા હૈ? સોસાયટીમાં ચોરી થઈ હતી તો બધે ભેગા થઈને વિચારતા હતા કે ચોરી કરી કોણે હશે. એક ભાઈ બાજુમાં આવી અને હળવેકથી બોલ્યા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહી. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિપ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી હમ કરીને આપતા હોય છે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી યારે કરવા, ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાવવાનું છે. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. એટલે બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો, મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. છોકરીઓ પાણીપુરી ખાવામાં એટલી બધી ખુશ નથી થતી જેટલી વધારાની કોરીપુરી ખાવામાં થાય છે. વાંઢાવને એના લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, એની મેઇન ચિંતા હોય છે કે એના છોકરાઓના અભ્યાસમાં મોડું થતું જાય છે. શું મિત્રો, તમને ખબર છે કે આપણે પાણી શા માટે પીએ છીએ? કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા. નાનપણથી જ આટલો ઇન્ટેલિજન્ટ છું તોય કોઈ દી ઘમંડ નથી કર્યો. 3-4 વર્ષ મોટા છોકરાને અંકલ કહીને બોલાવવાળી છોકરીઓ 10-12 વર્ષ મોટા અને ટકલા પતિને બેબી કહીને બોલાવતી હોય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. આજના સમયનું સૌથી મોટું બલિદાન એટલે તમારો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢી બીજાનો રાખો. એલાર્મ મોબાઈલમાં વાગે કે ઘડિયાળમાં, ઉઠવાનું તો ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ પંખા બંધ કરે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ, આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ, આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે.
તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ, ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે. ફક્ત 4 જ ટિપ્સ જેનાથી કોઈ પણ મહિલાઓ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશે. પહેલું, જ્યારે પણ ભટકાવવાની તૈયારીમાં હોય ત્યારે લીવરની જગ્યાએ બ્રેક મારો. બીજું, ગેર બદલતી વખતે બ્રેકની જગ્યાએ ક્લચ દબાવો. ત્રીજું, જે સાઈડ વળવું હોય એ સાઈડનું જ ઇન્ડિકેટર આપો. ચોથું અને સૌથી મહત્વનું, કે મહિલાઓ હંમેશા થાંભલા સાથે અથડાય છે તો થાંભલાનું ખાસ ધ્યાન રાખો. ધન્યવાદ. આજના સમયમાં સૌથી મજબૂત સંબંધ હોય ને તો એ મોબાઈલ અને અંગૂઠાનો છે. જિંદગીમાં કોઈની સાથે બોલીને નો બગાડો સાહેબ, એના કરતા એકવાર મેથી પાક ચખાડી દો તો કાયમ માટે તમારે બોલવાની જરૂર નહીં પડે. છોકરો મોઢું ધોવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક બહાર જવાનું છે, અને છોકરી મોઢું ધોઈ લે ને એટલે સમજી લેવાનું કે હવે એ ક્યાંય જવાની નથી. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જ્યારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે હા મેં જ કર્યું છે, જા થાળી તોડી લે. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં.